છ સુધી આપણે ભણી ગયા હતા, 36 સુધી ભણી ગયા હતા ને. હવે આપણે 6 થી ભણવાની શરૂઆત કરવાની છે. બધાએ ઘરે છે તે 1 થી 6 સુધી લખવાની ટ્રાય કરી હશે, બધાને આવડી ગયા હશે. હવે આપણે આજે 6 થી શીખવાનો, 6 શીખવાનો છે. તો ચાલો બધાએ રફબુક ખોલશે અને પેન્સિલ ખોલશે, હવે આપણે ભણવાની શરૂઆત કરીએ. ચાલો હવે આપણે 6 શીખવાનો છે આજે. બધાએ 6 સુધી બધાને આવી ગયું છે. હવે આપણે 6 શીખવાનો છે. તો જો તમે અહીંયા 6 આપેલો છે, જોયો બધાએ કેવો હોય 6, બધાને ખબર હશે. જો અહીંયા દેખાય છે 6, આપણે ગુજરાતીમાં આ રીતે 6 કરીએ છીએ ને, હિન્દીમાં કઈ રીતે આવશે? તો કે આ રીતે, બરાબર. આ રીતે બધાએ 6 છે તે કરવાનું છે. જો આ રીતે કરીને આમ, બરાબર, આમ કરીને આમ બધાએ સરસ રીતે બુકમાં છે તે 6 લખવાનો છે, બરાબર. હવે જુઓ, 6 એટલે કે જહાજ. બાજુમાં તો તમને જહાજનું ચિત્ર આપેલું છે, જશે જહાજ. અહીંયા તમને જહાજ દેખાય છે બધાને, જો તો બધાએ જોયું છે ને જહાજ. પાણીમાં આપણે બધાએ તેને જોઈ શકીએ છીએ, જો. અને જહાજને શું કહેવાય? જલયાન. શું કહેવાય? જલયાન, બરાબર. અને જશે જહાજે થાય અને જગે થાય. શું થાય? જગ. જો તમને જગનું ચિત્ર આપ્યું છે, જોયું બધાએ, આ રીતે છે તે બધાએ 6 છે તમારી બુકમાં લખી નાખવાનો છે, બરાબર. જુઓ હવે આપણે શું શીખવાનું છે. 6 આપણે શીખી ગયા બધાએ, આ રીતે બધાને સરસ રીતે 6 છે તે હવે આવડી જવો જોઈએ, બરાબર. હવે આપણે શીખવાનું છે ઝ. હવે જુઓ, ઝ કઈ રીતે કરશું? આપણે થોડુંક ધ્યાન આપવાનું છે આમાં. આ રીતે અહીંથી શરૂઆત કરવાની છે, આ રીતે, બરાબર. પછી આવશે વચ્ચે લીટો, પછી ઊભી લાઈન અને આડી લાઈન ઉપર, બરાબર. આ રીતે બધાએ જ કરવાનો છે. ખબર પડી બધાને કઈ રીતે કરશું? તો કે અહીંથી શરૂઆત કરશું, એને લઈ જશું નીચે, આ રીતે, આ આ આ રીતે બધાએ કરવાનો છે, બરાબર. બધાને હવે જ છે તે સરસ રીતે છે તે આવડી જવો જોઈએ, બરાબર ને. હવે જુઓ, જશે ઝરના. અહીંયા તમને ઝરનાનું ચિત્ર, ઝરના એટલે ઝરણું, પાણીનું ઝરણું વહેતું હોય તમે બધાએ જોયું હશે. જોયું છે ને બધાએ? તો અહીંયા તમને ચિત્ર આપેલું છે, સરસ મજાનું આપ્યું છે ને, અને કહેવાય ઝરણું. અને બીજું છે ઝંડા. ઝંડા એટલે કે ઝંડો, આપણો જે રાષ્ટ્રધ્વજ, તિરંગો આપણે કહીએ છીએ તેને. જો તેનું પણ આપણને સરસ મજાનું ચિત્ર છે તે આપેલું છે, એટલે કે જશે ઝરના અને જશે ઝંડા, બરાબર. આ રીતના આપણને જ છે તે અહીંયા આપેલો છે અને આપણે પણ શીખી લેવાનો છે, બરાબર. હવે આપણે જોવાનું છે, જ શીખ્યા, જ, અને હવે શું શીખવાનું છે? તો કે ટ. તો કે ટ કેવો હોય જુઓ તો બધા. અહીંયા તમને આપેલો છે ટ. આપણે ટ ગુજરાતીમાં શીખીએ છીએ, અને હિન્દીનો ટ કેવો છે? તો કે થોડોક જ ફેર છે એમાં. જો આ રીતે, આ રીતે બધાએ ટ કરવાનો છે. જોયું બધાએ? કઈ રીતે કરશું? તો કે આ રીતે, બરાબર. આવડે ને બધાને? જો ટસે ટમાટર. શું થાય? ટસે ટમાટર. અને બીજું શું બાજુમાં આપેલું છે? તો કે ટસે ટમટમ. ટમટમ એટલે કે ઘોડા ગાડી. ટમાટર એટલે કે શું થાય? તો કે ટમેટું. બધાને ખબર જ છે ટમેટું કેવું છે. અને ટમટમ, ટમટમ એટલે કે ઘોડાગાડી. જો તમને અહીંયા ઘોડાગાડીનું ચિત્ર આપેલું છે, જોયું બધાએ ઘોડાગાડી કેવી હોય? પછી જુઓ, ટ પછી શું આવશે? તો કે ઠ. તો ઠ કેવો હોય જો તો તમને અહીંયા દેખાય છે ક્યાં આપેલો છે ઠ? તો કે અહીંયા આપણને આપેલો છે, દેખાય છે ને બધાને ઠ. ઠસે ઠઠેરા કેવો હોય? જો ઠ કઈ રીતે કરશું આપણે? આ રીતે, બરાબર. બધાને ઠ આવડી જાય એવો જ છે. જો આ રીતે બધાએ ઠ છે
માટે લખવાનો છે, બરાબર. હવે જો ઠસે ઠઠેરા અને ઠપ્પા, જુઓ આ ઠઠેરાનું ચિત્ર છે. ઠઠેરા એટલે કે શું થાય, જુઓ શું કરે છે એ. અને ઠપ્પા, ઠઠેરા એટલે કે આપણે જોઈએ તો કે કંસારો, ઠપ્પા એટલે કે આપણે જે સિક્કો મારીએ છીએ. હવે આપણે જોઈએ તો કે શું આવશે શીખવાનું છે, તો કે ડ શીખવાનો છે. કેવો હોય ડ? અહીંયા તમને આપેલું છે ચિત્ર ડનું, જુઓ તો બધા. અહીંયા તમને ડ આપેલો છે, જોયો બધાએ? કઈ રીતે કરશું, શા આવશેલો ડ છે? આ રીતે આમ, બરાબર. બધાને આવડી જાય એવો ડ છે, જો આ રીતે કરશું આમ. સમજાણું? આ રીતે બધાએ સરસ રીતે ડ છે તે કરી નાખવાના છે, બરાબર. ડસે ડમરું, શું થાય? ડસે ડમરું, તો કે ડમરું કેવું હોય? જો તમે બધા જોયું છે ડમરું, અહીંયા તમને ડમરાનું ચિત્ર આપેલું છે, જોયું બધાએ? આવું ડમરું હોય, શંકર ભગવાનના હાથમાં ડમરું જોયું હશે તમે બધાએ, જોયું છે ને? તે ડમરું રાખે છે, જો આવું જ ડમરું આપણને જોવા મળે છે. અને બીજું શું છે બાજુમાં? ડસે ડફલી, ડફલી શું કહેવાય? જો આ ડફલી છે, જે વગાડીએ ને આપણે, ઢોલ વગાડીએ છીએ એવી જ રીતના અહીંયા ડફલી એ પણ વગાડવાની આવે છે. જોયો, જોયું બધાએ? ડફલી આપેલી છે, ડ પણ આપણે સરસ રીતે છે બધાએ આ રીતે લખી નાખવાના છે બુકમાં, બરાબર. એટલે બધાને ડ છે તે આવડી જાય, બરાબર ને? જો સમજાણો, આ રીતે બધાએ લખી નાખવાના, બરાબર. એટલે બધાને આવડી જાય. હવે શું શીખવાનું છે? ડ પછી શું આવશે? તો કે ડ પછી ઢ આવશે, બરાબર. ઢ અહીંયા તમને આપેલો છે, જોયું બધાએ? આને કહેવાય ઢ. ઢ કઈ રીતે કરવાનો જો તો આપણે ટ્રાય કરીએ. ચાલો તો આ રીતે કરશું આમ, બરાબર. પછી આવશે આડી લાઈન ઉપર, બરાબર ને? બધાને આવડી જાય એવો જ છે ઢ. જો આ રીતે કરશું આમ, બરાબર. બધાએ કરવાનો છે બુકમાં સાથે સાથે કરી આમ, બરાબર. આ રીતે બધાએ કરવાનો છે. હવે જો બાજુમાં શું આપેલું છે? ઢસે ઢક્કન, બરાબર. તો જુઓ ઢક્કન, એ તમને ઢાંકણું. ઢક્કન એટલે શું થાય? તો કે ઢાંકણું. કેવું છે જુઓ તો, જોયું બધાએ? ઢસે ઢક્કન, અને પછી શું છે? ઢસે ઢલાન, જોવા અહીંયા આપેલું છે. જોયું? આ રીતે છે તે બધાએ ઢ શીખવાનો છે, બરાબર. ખબર પડી ગઈ બધાને? હવે આપણે ફરી વાર જોઈએ તો કે આજે આપણે ક્યાંથી શીખ્યા? તો કે છ. કેટલું શીખ્યા આપણે? છ, છ, જ, ટ, ઠ, ઢ અને ઢ. હવે ફરી વાર આપણે બોલીએ તો કે છ સુધી શીખી ગયા ને આપણે? જો જશે જહાજ, કેવો જ કરવાનો? તો કે આ રીતે, બરાબર. જશે જહાજ આપણે શીખ્યા. પછી આવશે જશે ઝરના, હવે આપણે જ શીખ્યા. જશે ઝરના, બરાબર. પછી શું આવશે નીચે છે? ટ, એટલે આવશે ટસે ટમાટર. આપણે ટ શીખા, બધાને આવડી જવો જોઈએ ટ તે. પછી શું આવશે? ઠસે ઠઠેરા, જો બરાબર, ઠઠેરા. પછી ડસે ડમરું, જો અહીંયા ડ આપેલું છે, ડ શીખી ગયા, ડસે ડમરું. અને પછી શું આપેલું છે? ઢસે ઢક્કન, તો અહીંયા આવશે ઢ, બરાબર. ઢસે ઢક્કન, આ રીતે આપણે શીખ.
છો ઝો ટો ઠો ડ ને ઢ બરાબર આ રીતે બધાય શીખી ગયા હવે બધાય શું કરવાનું છે હોમવર્કમાં ફરીવાર લખવાના બુકમાં એટલે આપણને યાદ રહી જાય બરાબર તો જો કઈ રીતે લખશું છ જ ટો ઠ ડ ઢ એ આપણે લખવાની ટ્રાય કરશું પછી આપણે પાછું કથી લખવાનું ક ખ અહીંયા તમને આપેલા છે ક ખ ગ ઘ ચ છ જ ઝ ટ ઠ ડ ને ઢ આટલા લખવાના અને આપણે ફરી વાર લખવાની છે તે ટ્રાય કરવાની બરાબર બધાને આવડી જાય ને એ રીતના આપણે લખી લખવાનું ખબર પડી ગઈ હોમવર્કમાં આટલું આપણે કરવાનું પછીનું આપણે પછીના લેક્ચરમાં જોશું બરાબર આટલું કરી નાખવાનું એટલે બધાને આવડી જાય